દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સૌરાષ્ટ્ર ક્રાંતિ પર. હું માનસી તમારી સાથે. તો શરૂઆત કરીએ આજના સમાચારની. 6 દિવસના યુદ્ધમાં રશિયાના 6000 લોકોના થયા મોત. રાજકોટમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો. મહાશિવરાત્રિના અવસરે ઉજ્જૈન મંદિરમાં માત્ર 10 મિનિટમાં જ 11.71 લાખ દીવડા પ્રગટાવાયા. યુએનનો દાવો, રશિયા એટેકમાં 13 બાળકો સહિત ઓછામાં ઓછા 136 લોકોના મોત થયા. એપલ કંપનીનો મોટો નિર્ણય, રશિયામાં વેચાણ પર લગાવી રોક. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા દિલ્હીથી 10 ફ્લાઇટ મોકલાઈ. જૂનાગઢ એસટી વિભાગને શિવરાત્રિના મેળામાંથી રૂપિયા 74.28 લાખની આવક થઈ, તેમજ એસટીમાં કુલ 1.76 લાખ લોકોએ મુસાફરી કરી. ઉનાળો જામે તે પહેલા રાજકોટમાં પાણી કાપની મોસમ શરૂ. શુક્રવારે વોર્ડ નંબર 2, 3, 7 અને 14 ના અમુક વિસ્તારોમાં પાણી કાપ રહેશે. ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક પર રેકોર્ડ બ્રેક. 2 લાખ કટાની આવક જોવા મળી. યાર્ડની બંને બાજુ 6-6 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગી. ગુજરાતી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપો. સરકારી કચેરીઓમાં પણ સંપૂર્ણ વહીવટ ગુજરાતી ભાષામાં કરવાનો નેશનલ યુથ પ્રોજેક્ટના પ્રમુખ રાજેશ ભાટેલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આગળના સમાચાર માટે જોડાયેલા રહો સૌરાષ્ટ્ર ક્રાંતિ સાથે.